સિંગણપુર ડભોલી પોલીસ મથકમાં મામલતદાર હેમંત ગાંધીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીઓ સરકારી અનાજના દુકાનદારો રવજી રાઠોડ જગદીશ રાજપૂત જયકુમાર રાવત અને મોહન દામોદર તથા ટેમ્પામાં સરકારની અનાજ સગેવગે કરનાર સુનિલ ખટિકનાઓ દ્વારા ગરીબોના હકના અનાજનું કાળા બજાર કરાતું હતું જે પકડી પાડવામાં આવ્યું છે બનાવને લઈને સિંગણપોર ડભોલી પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓ જગદીશ રાજપૂત જય રાવત અને મોહન દામોદરને રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે જણાવ્યું હતું કે શહેરના શિંગણપોર વિસ્તારમાં આવેલા સંસ્કૃત એપાર્ટમેન્ટમાં સસ્તા અનાજની દુકાનમાંથી ટેમ્પોમાં ચોખાની બાવીસ ગુણો મૂકી માર્કેટમાં ઊંચા ભાવે વેચાણ કરવા માટે ચાર જણા નીકળ્યા હતા તેવામાં મામલતદારે સ્ટાફ સાથે રેડ કરી હતી જેમાં ત્રણ આરોપીઓ જગદીશ રાજપૂત જયરાાવત અને મોહન ને રંગે હાથ પકડાયા હતા જ્યારે ટેમ્પાનો ચાલક સુનીલ ખટીક ત્યાંથી ભાગી ગયો હતો તો આ મામલે પોલીસે રેશન કાર્ડ ધારકોના નિવેદનો પણ નોંધ્યા હતા હાલ તો સિંગણપુર ડભોલી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે